વાહન ચાલકો બેફામ, એક જીપમાં 7ની જગ્યાએ 50 લોકોને બેસાડ્યા. મોતની સવારીના જોઈ લો આ દ્રશ્યો. જીતની છત પર તમે ગણતા થાકી જશો એટલા લોકો બેઠા છે. જીપની અંદર તો 7 લોકોને બેસવાની ક્ષમતા હોય, પરંતુ અહીં ગણી લો લગભગ 20-25 લોકો બેઠા છે. સાક્ષાત રોડ પર મોતની માફક દોડતા જીપડાના આ દ્રશ્યો છે અંબાજીના. અંબાજી પંથકમાં વાહન ચાલકો બેફામ બન્યા છે. એક જીપમાં 7ની જગ્યાએ 35-40 મુસાફરો ભરીને લઈ જવામાં આવી રહ્યા છે. હાલ અંબાજી પંથકમાં આદિવાસી લોકોમાં લગ્નની સીઝન હોવાથી જીપ ચાલકો કમાઈ લેવાની લાલચમાં બેફામ હેરાફેરી કરી રહ્યા છે. લોકો પણ જ્યાં જગ્યા મળે ત્યાં બેસી ઝડપથી પહોંચવા માટે આવા પ્રકારના મોતની સવારી કરી રહ્યા છે. એમને ક્યાં ખબર છે કે આ સવારી પ્રસંગોને માતમમાં ફેરવી શકે છે. આવી હાલત દરરોજની છે. અંતરિયાળ વિસ્તારમાં જીપની પાછળ લટકાવી અને જીપની ઉપર બેસાડી ક્ષમતા કરતા વધુ મુસાફરોને જીવના જોખમે મુસાફરી કરાવવામાં આવી રહી છે. ખાનગી વાહન ચાલકો, તંત્ર કે પોલીસનો કોઈ જ જાતનો ડર રાખ્યા વગર છડે ચોક મુસાફરોને મોતના મુખમાં ધકેલી રહ્યા છે. કોઈ મોટી દુર્ઘટના બની શકે છે તેવું અમને દેખાઈ રહ્યું છે, તો તંત્ર આવા લોકો સામે આંખ આડા કાન કેમ કરે છે? લબરમુછિયા યુવાનો જે બાઇક સહિતના વાહનો બેફામ ચલાવતા હોય છે તેમની સામે પણ તંત્ર કાર્યવાહી કરે, પરંતુ આવા વાહન ચાલકોને તો પોલીસ જાતે જ છાવરતી હોય એવું લાગે છે. ચોમાસું જામ્યું. સુરેન્દ્રનગર, ભાવનગર અને રાજકોટમાં કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો. સુરેન્દ્રનગરના મૂળીમાં કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો. સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના ગામડાઓમાં સવારથી ઉકળાટ બાદ સાંજના સમયે વરસાદ તૂટી પડ્યો હતો. કડાકા ભડાકા સાથે તોફાની વરસાદ વરસતા મૂળીના ગામડાઓના રોડ પર પાણી ભરાઈ ગયા હતા. મૂળી, સરા સહિતના ગામડાઓમાં વરસાદથી રોડ પર પાણી વહેતા થઈ ગયા હતા. ધોધમાર વરસાદથી ખેડૂતો ખુશખુશ થઈ ગયા. બીજી તરફ અસહ્ય ઉકળાટ અને બફારામાંથી લોકોને રાહત મળી. તોફાની વરસાદના દ્રશ્યો છે ભાવનગરના. ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના ગામડાઓમાં મેઘરાજાએ જમાવટ કરી. ગામડાઓમાં લગભગ 1.5 કલાક સુધી વરસાદ મન મૂકીને વરસ્યો. 8-8 મહિનાઓથી સુખી ભટ્ટ ધરતી પર આકાશમાંથી હિત વરસતા ચારે બાજુ ઠંડક પ્રસરી ગઈ હતી. શિહોર તાલુકાના વરલ ગામે ધોધમાર ભારે પવન સાથે વરસાદ પડતા ગામની ગલીઓમાં પાણી ભરાઈ ગયા હતા. વરસાદને કારણે ખેડૂતો ખુશ થઈ ગયા. રાજકોટ શહેરમાં પણ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી. રાજકોટ શહેરમાં અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો. આખો દિવસ આકાશમાં આગની વર્ષા બાદ સાંજે શહેરમાં આકાશમાંથી મેઘ મહેર થઈ. શહેરના ભુવનેશ્વર રોડ, સિવિલ હોસ્પિટલ ચોક, જામનગર રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ થયો. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ સવારથી મેહુલિયો જામ્યો. ભારે બફારા અને ઉકળાટ વચ્ચે દક્ષિણ ગુજરાતમાં મેઘ સવારી આવી પહોંચતા લોકોને રાહત મળી. હવામાન વિભાગ દ્વારા આજથી 5 દિવસ માટે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી. સવારથી જ સુરતનું આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું. ત્યારબાદ હળવા વરસાદની શરૂઆત થઈ. વહેલી સવારે જ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ. સવારના સમયે જ વરસાદ આવતા નોકરી ધંધે જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. વરાછા, કાપોદ્રા, કતારગામ, લીંબાદ, ઉધના, રાંદેર સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો. હળવા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ. નોકરી ધંધા પર જતા લોકોએ પલળે નહીં તે માટે ઓવરબ્રિજનો સહારો લીધો, જ્યારે કેટલાક લોકો બ્રિજ પર પલળતા પલળતા પોતાના વાહનમાં પસાર થઈ રહ્યા હતા. નાના નાના બાળકો પણ પહેલા વરસાદમાં ઝૂમી ઉઠ્યા. વરસાદની રાહ જોતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો. ડાંગમાં મેઘરાજાની પધરામણી, પડ્યો દેદ ધનાધન. ધોધમાર વરસાદના દ્રશ્યો છે ડાંગના. ડાંગમાં વહેલી સવારથી વરસાદે મંડાણ કર્યું. છેલ્લા કેટલાક દિવસથી ભારે બફારામાં લોકો પરસેવે રેબઝેપ થતા જોવા મળ્યા. સવારથી વાદળો પણ કાળા ડિબાંગ થઈ ગયા હતા, ત્યારે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો. ડાંગ, વઘઈ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા રોડ પર પાણી વહેતા થઈ ગયા. અચાનક જ વરસાદ શરૂ થઈ જતા સવાર સવારમાં લોકોને મુશ્કેલી પડી. વરસાદે તોફાની બેટિંગ કરતા વાતાવરણમાં ઠંડક જરૂરથી પ્રસરી ગઈ. વરસાદના કારણે આ વિસ્તારના ખેડૂતો પણ ખુશખુશાલ થઈ ગયા હતા. ડાંગના હવાના ગલકુંડ વિસ્તારમાં આબ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ. ડુંગર પર ભારે વરસાદ, ખાપરી નદીમાં ઘોડાપૂર આવી ગયું. નદીમાં અચાનક પૂર આવતા લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા. ખાપરી નદીના કેચમેન્ટ એરિયામાં આવતા ડુબાઉ કોઝવે પર નદીના પૂર ફરી વળતા થોડા સમય માટે વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો. હજી તો ચોમાસું જેવું હોય તેવું જામ્યું નથી. તે પહેલા જ ડાંગની અંદર આ પૂરના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. આબ ફાટ્યું હોય તે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ કોઈ જૂના દ્રશ્યો નથી, આજના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં આગળ પૂર આવ્યાની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. નદીઓ બે કાંઠે નહીં, પૂરમાં પરિવર્તિત થઈ ગઈ હોય, વિસ્તારોને ડૂબાડતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં અનરાધાર વરસાદ. પડધરી તાલુકાના ગામોમાં 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો. સરપદડ, હિદડ, કેરાળા, ઇટાળા સહિતના ગામોમાં વરસાદ, વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. તો સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો હતો. રાજકોટ શહેરમાં પણ સારો એવો વરસાદ સાંજે સુધીમાં જોવા મળ્યો હતો અને હવે રાજકોટ જિલ્લાના પણ સમાચાર મળી રહ્યા છે. 1.5 ઇંચ વરસાદ પડધરીમાં થયો હોવાની જાણકારી છે.
પડધરીમાં 1.5 ઇંચ વરસાદથી એ વાત સ્પષ્ટ છે કે ખેડૂતો જે રાહ જોઈ રહ્યા હતા વાવણી લાયક વરસાદની, તે વાવણી લાયક વરસાદ આવી ગયો છે. અનેક વિસ્તારોની અંદર નદીઓ જીવંત થઈ ગઈ છે, બે કાંઠે જોવા મળી રહી છે. વાવણી લાયક વરસાદથી ખેડૂતો જે ચોમાસું અટકી ગયું છે અથવા તો વિલંબ સાથે અથવા તો નબળું થઈ ગયું છે, મોન્સૂન બ્રેક જેને કહેવામાં આવે છે, તેવી પરિસ્થિતિ નિર્માણથી ખેડૂતો ચિંતામાં હતા. પરંતુ આ તમામ વિસ્તારની અંદર સારો વરસાદ થઈ રહ્યો છે. લોધિકામાં પણ તોફાની વરસાદ છે. રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, લોધિકા તાલુકાના રાવકી સહિતના ગામોમાં વરસાદ. વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશી, વાવણી લાયક વરસાદથી ખેડૂતો જોઈ રહ્યા હતા રાહ. એ દરમિયાન આ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે જ્યાં આગળ ગામનો પુલ બેસી ગયો છે. રાજકોટ પંથકમાં પાછલા 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે, સતત વરસાદ વરસી રહ્યો છે. તેવામાં પડધરીના સરબદળ ગામના પુલ અચાનક બેસી ગયો. નદીમાં વરસાદી પાણીનો પ્રવાહ છે. વરસાદના સમયે પુલ બેસી જવાને કારણે અલગ અલગ 8 થી 10 જેટલા ગામને અસર પહોંચશે. વધારે વરસાદને કારણે પુલનો કેટલોક ભાગ બેસી ગયો હોવાનું લોકોનું કહેવું છે. હાલ વાહન વ્યવહારને અસર પહોંચી રહી છે. ભારે વરસાદ થયો છે. ભારે વરસાદને કારણે નદી જે હતું તેમાં પાણીનું પ્રમાણ વધી ગયું, જે એક મુખ્ય કારણ ગામ લોકોનું કહેવું છે કે જેના કારણે આ પુલ બેસી ગયો છે. 8 થી 10 જેટલા ગામને એકબીજા સાથે જોડતો આ એકમાત્ર પુલ હતો, જે બેસી જવાને કારણે, આ ક્ષતિગ્રસ્ત થઈ જવાને કારણે વાહન વ્યવહાર અટકી ગયો છે. હવે જ્યાં સુધી આ નવો પુલ નહીં બને ત્યાં સુધી આ ગામ લોકોનું એક તરફથી બીજી તરફ જવું મુશ્કેલ થતું જોવા મળી રહ્યું છે. તો સરબદળ રાજકોટ પડધરીના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં આગળ 1.5 થી 2 ઇંચ વરસાદ વરસી ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે. તો મોરબી વાંકાનેર હાઈવે પર પવન સાથે વરસાદ. ગરમી અને અતિશય બફારા બાદ વરસાદી ઝાપટું, ભારે પવન સાથે ધોધમાર વરસાદથી વાહન ચાલકોને હાલાકી થઈ રહી છે. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, પવન એટલો ભારે છે જાણે વંટોળિયું થતું હોય. દ્વિચક્રી વાહનને તો બહાર નીકળવું મુશ્કેલ થઈ રહ્યું છે. આ વાહન સાથે તમને ઉડાડીને લઈ જાય તેવો પવન જોવા મળી રહ્યો છે. વાંકાનેરના દ્રશ્યો છે જે આપને બતાવી રહ્યા છે. વાહન ચાલકોને કેટલીક જગ્યાએ ઉભા રહીને ત્યારબાદ વરસાદ ધીમો થાય પછી આગળ વધવાની પરિસ્થિતિનું સામનો કરવો પડી રહ્યો છે. વિસ્તારની અંદર અનેક જગ્યાએ ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે. તો આ તરફ કચ્છના વાગડ વિસ્તારમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. ગરમી અને ઉકળાટ બાદ રાપર શહેરમાં વરસાદી ઝાપટા પડ્યા. તાલુકાના અન્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે, પરંતુ કચ્છની અંદર વરસાદી ઝાપટાને કારણે તમામ લોકોને ઠંડક મળી ગઈ છે. વાત અમરેલીની પણ કરી લઈએ. અમરેલી સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં વાતાવરણ પલટાઈ ગયું છે. બપોર બાદ ભારે પવન સાથે વરસાદી માહોલ જામ્યો છે. સાવરકુંડલાના ઠવી, વિરડી, વાશિયાળી, નાળમાં વરસાદ જોવા મળ્યો છે. મોલડી, ભોકરવા સહિતના ગામોમાં પણ ધોધમાર વરસાદ થયો છે. ભારે વરસાદને કારણે ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા છે. વરસાદને કારણે નાળ ગામની સ્થાનિક નદીમાં પૂર આવી ગયું છે. વાવણી લાયક વરસાદને કારણે ખેડૂતો ખુશ છે. સ્થાનિક નદીઓમાં પૂર જોવા મળી રહ્યું છે, પૂરતું પાણી મળી રહ્યું છે. જે રાહ હતી તે વરસાદ આવતા ખુશખુશાલ થઈ ગયા છે, કારણ કે વાવણી કરી સૌરાષ્ટ્રના કેટલાક ખેડૂતોએ, ત્યારબાદ મોન્સૂન બ્રેકની વાત આવી ગઈ, પરંતુ વરસાદ હજી પણ જોવા મળી રહ્યો છે. ચોમાસું નબળું પડી ગયું, ગુજરાતના દક્ષિણ છેડામાં પ્રવેશતા તેવી વાત હતી, પરંતુ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ છે અને નદીમાં પૂરના દ્રશ્યો છે.